अस्सलामु अलैकुम म्यूज लर्निंग क्लास में आपनो हार्दिक स्वागत छे। मित्रों आज आपणे रिडॉक्स प्रक्रियाना प्रकार विषय अभ्यास करीशुं। रिडॉक्स प्रक्रियाना प्रकार, प्रथम प्रकार छे संयोगीकरण प्रक्रिया। संयोगीकरण प्रक्रिया एटले शुं? જ્યારે બે તત્વો એકબીજા સાથે જોડાય અને સંયોજન બનાવે તેને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તત્વોમાંથી સંયોજન બને તેને સંયોગીકરણ કહેવાય। એક્ઝામ્પલ જોઈએ, કાર્બન ઓક્સિજન સાથે જોડાઈને CO2 બનાવે છે માટે તે સંયોગીકરણ પ્રક્રિયા છે। મેગ્નેશિયમ નાઇટ્રોજન સાથે જોડાય મેગ્નેશિયમ નાઇટ્રેટ બનાવે છે, તે પણ સંયોગીકરણ પ્રક્રિયા છે। મિથેન ઓક્સિજન સાથે જોડાય કાર્બન ડાયોક્સાઇડ અને H2Oમાં રૂપાંતર પામે છે, તે પણ સંયોગીકરણ પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે। બીજી પ્રક્રિયા છે મિત્રો વિઘટન પ્રક્રિયા। સંયોગીકરણથી એકદમ રિવર્સ પ્રોસેસ છે, ઉલટી પ્રક્રિયા છે। સંયોગીકરણમાં સંયોજન બનતું હતું અને તત્વો જોડાઈને સંયોજન બનતા હતા, જ્યારે વિઘટન પ્રક્રિયામાં સંયોજન તૂટે અને બે કે વધારે તત્વોમાં રૂપાંતર પામે। આજે તત્વો અથવા તો જે ઘટક બને તેમાં ઓછામાં ઓછું એક તત્વ હાજર હોવું જોઈએ, આ તેની પ્રાથમિક શરત છે। ઓછામાં ઓછું એક તત્વ બને, જેમ કે H2Oનું વિઘટન કરીએ તો ડાયહાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વમાં રૂપાંતર પામે છે। સોડિયમ હાઇડ્રેટના 2 મોલના વિઘટનની પ્રક્રિયા લેવો તો 2 મોલ સોડિયમ અને 1 મોલ હાઇડ્રોજનમાં રૂપાંતર પામે છે। તેવી જ રીતે પોટેશિયમ ક્લોરાઇડના વિઘટનથી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજનમાં વિઘટન પામે છે। આ દરેક પ્રક્રિયા વિઘટન છે, પરંતુ રેડોક્સ પ્રક્રિયા નથી। જેમ કે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થશે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય, પરંતુ આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી। એટલે કે મિત્રો, દરેક વિઘટન પ્રક્રિયા એ રેડોક્સ હોવી તે જરૂરી નથી। ત્રીજો પ્રકાર છે મિત્રો વિસ્થાપન પ્રક્રિયા। જ્યારે પરમાણુ કે આયન બીજા પરમાણુ કે આયન દ્વારા વિસ્થાપન થાય છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, અથવા તો એક પરમાણુ કે આયનની જગ્યાએ બીજો પરમાણુ કે આયન જોડાય તેને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। અહીં YZમાં વાય પરમાણુ દૂર થઈને X પરમાણુ જોડાશે એટલે XZ બનશે અને વાય દૂર થઈ, આ પ્રકારની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો, વિસ્થાપન પ્રક્રિયા 2 પ્રકારની છે, એક ધાતુ સાથેનું વિસ્થાપન હોય અને અધાતુ સાથેનું વિસ્થાપન હોય। ધાતુ સાથેના વિસ્થાપનને ધાતુ વિસ્થાપનથી ઓળખવામાં આવે છે, અધાતુ સાથેના વિસ્થાપનને અધાતુ વિસ્થાપનથી ઓળખવામાં આવે છે। જોઈએ નંબર 1, કોપર સલ્ફેટની ઝીંક સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો કોપર પરમાણુ દૂર થાય, ઝીંક એ સલ્ફેટ સાથે જોડાશે, ZnSO4 નિપજ બને અને કોપર દૂર થશે। વેનેડિયમ પેન્ટોક્સાઇડની કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સિજન એ કેલ્શિયમ સાથે જોડાવાથી કેલ્શિયમ ઓક્સાઇડ બને અને વેનેડિયમ તત્વ દૂર થશે। તેવી જ રીતે ટિટેનિયમ ક્લોરાઇડનું મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા ક્લોરિન પરમાણુ મેગ્નેશિયમ સાથે જોડાવાથી મેગ્નેશિયમ ક્લોરાઇડમાં રૂપાંતર પામે
અને ટિટેનિયમ દૂર થશે। અહીં એક વાત જરૂરી છે જે ખાસ યાદ રાખવાની કે જે તત્વ દૂર થતું હોય અને જે તત્વ બીજું અંદર આવતું હોય તો અંદર આવતું તત્વ એ વધારે રિડક્શન કરતા હોય, દૂર થાય એના સાપેક્ષમાં વધારે રિડક્શન કરતા હોય। તેની સમજ આપણે આમ મેળવીએ કે રિએક્શન નંબર 1 ને જુઓ, ઝીંક એ કોપરના સ્થાને આવે છે તો ઝીંક એ વધારે રિડક્શન કરતા છે કોપરના સાપેક્ષમાં, માટે ઝીંક ઇઝીલી આવી જાય। વેનેડિયમ અને કેલ્શિયમમાં એ કેલ્શિયમ એ વધારે રિડક્શન કરતા છે વેનેડિયમના સાપેક્ષમાં, અને મેગ્નેશિયમ ટિટેનિયમમાં મેગ્નેશિયમ વધારે રિડક્શન કરતા હોય ટિટેનિયમના સાપેક્ષમાં। આ ધાતુ વિસ્થાપનની વાત હતી, હવે આપણે અભ્યાસ કરીએ અધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓનો। એમાં પ્રથમ પ્રક્રિયા જોઈએ, આમાં હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયાઓનો સમાવેશ થાય, ખાસ કરીને બધી આલ્કલી ધાતુઓ હોય અથવા કેટલાક આલ્કલાઇન અર્થ ધાતુઓ હોય, જેમ કે જે ખૂબ જ વધારે સારી રિડક્શન કરતા ધાતુઓ છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, તેનો સમાવેશ થાય। તેની રાસાયણિક પ્રક્રિયા જ્યારે ઠંડા પાણી સાથે કરવામાં આવે ત્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે, જેમ કે પાણી સાથે સોડિયમની પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી OH એ સોડિયમ મેળવે એટલે NaOH બને અને 2H+H2 સ્વરૂપે દૂર થાય, ડાયહાઇડ્રોજન વાયુ આમાં દૂર થશે। કેલ્શિયમ સાથે ફરીથી પ્રક્રિયા કરાવવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજનમાં રૂપાંતર પામશે। જે ધાતુઓની સક્રિયતા ઓછી હોય જેવી કે મેગ્નેશિયમ અને આયર્ન, એ પાણી સાથે અથવા પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, ડાયરેક્ટ પાણીના અણુ સાથે પ્રક્રિયા ન કરતા જ્યારે પાણી તેની બાષ્પ અવસ્થામાં પહોંચે ત્યારે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરશે, જેમ કે મેગ્નેશિયમની H2O સાથે પ્રક્રિયા કરો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને અને ડાયહાઇડ્રોજન વાયુ, Fe H2O સાથે પ્રક્રિયા કરો Fe2O3 અને ડાયહાઇડ્રોજન વાયુમાં રૂપાંતર પામે। મિત્રો, ઝીંકને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા ZnCl2 અને H2માં રૂપાંતર પામશે, એવી જ રીતે Fe HCl સાથે પ્રક્રિયા કરાવતા FeCl2 અને ડાયહાઇડ્રોજનમાં રૂપાંતર પામે। સેમ મેગ્નેશિયમની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને ડાયહાઇડ્રોજનમાં રૂપાંતર પામશે। હવે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો વેગ છે એ ધાતુની સક્રિયતા ઉપર આધાર રાખે છે, જેમ કે લોખંડ જેવી સક્રિય ધાતુઓ છે, ઓછી સક્રિય ધાતુ એ ધીમી રાસાયણિક પ્રક્રિયા આપે અને મેગ્નેશિયમ એ ઝડપી રાસાયણિક પ્રક્રિયા આપશે, કારણ કે મેગ્નેશિયમ ધાતુ Fe ધાતુ કરતાં વધારે સક્રિય છે। આ ધાતુઓની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો ક્રમ આ મુજબ રહેશે, ઝીંક સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, ત્યારબાદ કોપર અને ત્યારબાદ સિલ્વર। મિત્રો, 1 માર્કના MCQ માટે આ MP છે, ખાસ યાદ રાખજો, ધાતુઓની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો ક્રમ એ એક્ઝામમાં પૂછાઈ શકે છે, આપણે યાદ રાખવાનું છે। મિત્રો, સમૂહ 17ની વાત જો કરીએ તો ફ્લોરિનથી આયોડિયમ તરફ જઈએ તેમ ઓક્સિડેશન કરવાની સક્રિયતા ઘટે છે, એટલે કે ફ્લોરિન એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, જ્યારે આયોડિન એ નિર્બળ ઓક્સિડેશન કરતા જોવા મળે, એટલે કે ફ્લોરિન તેના દ્રાવણની અંદર ફ્લોરિનને, એટલે ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય કે આયોડાઇડ હોય, એને વિસ્થાપિત કરી શકે છે, કારણ કે પાવરફુલ રિડક્શન કરતા છે, ઓક્સિડેશન કરતા છે, એટલા માટે જોઈએ ફ્લોરિનની પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઓક્સિજનમાં રૂપાંતર પામશે।
એટલે કે જલીય માધ્યમમાં ફ્લોરિનની પ્રક્રિયા અથવા બ્રોમિનની કે આયોડિનની વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. જલીય માધ્યમમાં માત્ર ફ્લોરિન પ્રક્રિયા આપે છે, બીજા આપતા નથી. પરંતુ પોટેશિયમ બ્રોમાઇડ અને ક્લોરિન સાથેની વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો પોટેશિયમનું વિસ્થાપન ક્લોરિન અથવા તો બ્રોમિનનું વિસ્થાપન ક્લોરિન વડે થાય અને બ્રોમિન દૂર થશે. આ રીતે બ્રોમિન અને આયોડિન એ રંગીન કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય થાય અને તેના રંગ પરથી તેને આપણે ઓળખી શકીએ છીએ. આ આયોડિન અને બ્રોમિનની જે પરખ કસોટી છે તેને સ્તર કસોટી તરીકે ઓળખવામાં આવે છે અને તે દરેક માટે પ્રબળ ઓક્સિડેશન કરતા ડાયફ્લોરિનને ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદની પ્રક્રિયા છે મિત્રો, ચોથો પ્રકાર, વિષમીકરણ પ્રક્રિયા. વિષમીકરણ પ્રક્રિયા એટલે શું? વિષમીકરણ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? વિષમીકરણ પ્રક્રિયામાં એક જ તત્વ ઓક્સિડેશન અને રિડક્શન પામતું હોય, જે પ્રક્રિયામાં એક જ તત્વ ઓક્સિડેશન અને રિડક્શન પામી શકતું હોય તેને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે અને એક તત્વની ઓછામાં ઓછી ત્રણ ઓક્સિડેશન અવસ્થા હોય, એટલે કે ઝીરો ઓક્સિડેશન અવસ્થા છે એમાંથી પ્લસ વન થાય વધુ એટલે ઓક્સિડેશન અને માઇનસ વન થાય ઘટ્યું એટલે રિડક્શન. તો ત્રણ ઓક્સિડેશન અવસ્થા થઈને એક ઝીરો, એક પ્લસ વન, પ્લસ વન ઝીરો અને માઇનસ વન, ત્રણ ઓક્સિડેશન અવસ્થા તેની જોવા મળે. જોઈએ આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન. મિત્રો, આ પ્રક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડનું જે વિઘટન થાય છે તેના અંદર ખાસ આપણે જોઈએ, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક માઇનસ વન છે, H2Oમાં માઇનસ ટુ છે અને O2માં ઝીરો છે. તો જો ઓક્સિજનનું ઓક્સિડેશનાંક અહીંયા ત્રણ અવસ્થા થઈ, માઇનસ વન, માઇનસ ટુ અને ઝીરો, એટલે કે ત્રણ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. બીજું એક્ઝામ્પલ વિષમીકરણનું આપણી પાસે છે મિત્રો, ફોસ્ફરસનું 3OH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 3H2O પ્લસ એટલે PH3 અને H2PO2 માઇનસમાં રૂપાંતર થાય. તો ફોસ્ફરસ તત્વ છે માટે તેનો ઓક્સિડેશન આંક ઝીરો લેવામાં આવે. અહીંયા H2Oની અંદર કાંઈ નહીં, પણ ફોસ્ફરસ સામે નિપજમાં બે છે એમાં જુઓ તો PH3માં માઇનસ ત્રણ અને H2PO2માં પ્લસ વન, તો ત્રણ તેની ઓક્સિડેશન અવસ્થા થઈ. સેમ મિત્રો ક્લોરિન માટે વાત કરીએ તો Cl2ની ટ્વાઇસ OH સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો ClO માઇનસ પ્લસ Cl માઇનસ અને પ્લસ H2O બને, એટલે કે Cl2ની ઝીરો અહીંયા પ્લસ વન અને માઇનસ વનમાં રૂપાંતર પામશે. અહીં ફ્લોરિનની OH સાથે પ્રક્રિયા કરતા ફ્લોરાઇડ આયન અને OF2માં રૂપાંતર પામશે. અહીં યાદ રાખવાનું મિત્રો, ફ્લોરિન એ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ હોવાથી તેની ઓક્સિડેશન અવસ્થા ક્યારેય ઋણ હોઈ શકે, સોરી ધન હોઈ શકે નહીં, એટલે ધન ઓક્સિડેશન અવસ્થા હેલોજનની અંદર ફ્લોરિન દર્શાવતું નથી, એટલે કે ફ્લોરિન એ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવે નહીં. ક્લોરિન, બ્રોમિન કે આયોડિન વિષમીકરણ પ્રક્રિયા દર્શાવે પરંતુ ફ્લોરિન દર્શાવતું નથી. તો બસ આજના લેક્ચરમાં આટલું, આગળ આપણે મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.